हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनों खूब खूब स्वागत है। आजनो जो वीडियो है यहाँ आप चर्चा करीशू 9 मे ना तमाम अगत्यना करंट अफेर। सौथी पहला तो पीसी में थोड़ूक माइकन सेटिंग खराब थी गयु है, देट्स वाय अत्यार हूँ आज फोन थे वीडियो रेकॉर्ड करूँ छूँ। तो थोड़ूक है कदाच आज वीडियो है तमने केव लगे, बराबर साउंड केव लगे, आ उपरांत तमने क्लियरिटी केवी आवे छे, ए बधु तमारे मने थोड़ुक रिव्यू आपवाना रहेशे। क्लियर? तो शुरू करिए आजनो वीडियो। सौथी पहेलो क्वेश्चन आजना वीडियो में, सौथी पहेला तो वीडियो शुरू करिए ए पहेला एक प्रश्न तमारा माटे छे। तो प्रश्न एवो छे के हाल में ज मंगोलियानी सौ प्रथम रिफाइनरी एने भारतना सहयोगथी कया वर्ष सुधीमां पूर्ण करवामां आवशे? तो आ प्रश्न तमारा माटे छे, जेटलू तमने आवडे एटलो लखवानो प्रयास करवानो छे कॉमेंटनी अंदर। क्लियर? शुरू करिए आजना वीडियो। सौथी पहेलो क्वेश्चन आजना वीडियोमां, हालमां ज छे भारतनी सौ प्रथम अंडर सी ट्विन टनल छे एने नीचेनामांथी कया शहेरनी अंदर बनावामां आवी छे? तो भारतनी सौथी पहेली अंडर सी ट्विन टनल छे, बराबर, आने हालमां ज बनावामां आवी छे अने आ मुंबई खातेथी बनावामां आवी छे। तो आपणो आंसर आवशे मुंबई। क्लियर? तो मुंबई खातेथी आ टनल छे एनुं निर्माण करवामां आवी रह्युं छे, बराबर। अने एक आवी ज अंडर वोटर मेट्रो चाली थी, बराबर, ए कोलकाता खाते थी चाली थी। क्लियर? तो आ पण एक पॉइंट साथे साथे याद रखजो, पण अगत्यनो छे। तो अंडर सी टनल छे, अंडर सी ट्विन टनल आ मुंबई खाते थी छे, आ शुरू करवामां आवशे। आ एक्चुअलमां अत्यारे अंडर कंस्ट्रक्शन छे, आनुं बांधकाम छे नवेम्बर 2023 सुधीमां पूरुं थई जशे। क्यां सुधीमां? तो કે નવેમ્બર 2023 સુધીમાં આનું બાંધકામ થઈ જશે। ટનલ છે, ઓકે, એ કેટલી લાંબી છે? તો ટનલની લંબાઈ 2.07 કિલોમીટર છે। ટનલની લંબાઈ કેટલી છે? 2.07 કિલોમીટર છે। અને કુલ રોડની લંબાઈ કેટલી છે? આખો જે રોડ બનવાનો છે એની લંબાઈ છે 10.58, જેમાંથી ટનલ કેટલી છે? તો કે 2.07 કિલોમીટર। તો આ ખાસ યાદ રાખીશું, બધું કિલોમીટરમાં છે। હવે આ નિર્માણ કોણ કરે છે? તો આ જે ટનલ છે એ બૃહન્સ મુંબઈ મ્યુનિસિપાલ કોર્પોરેશન એમના દ્વારા આનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, બરાબર। અને આ એક કયા પ્રોજેક્ટનો એક ભાગ છે? તો કે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ છે એનો એક ભાગ છે। ક્લિયર? બાકી ટનલ વિશે થોડુંક યાદ રાખવું હોય તો યાદ રાખજો, ટનલનો વ્યાસ છે 12.19 મીટર છે અને સમુદ્ર સપાટીથી 17-20 મીટર નીચે આ ટનલ હશે। ક્લિયર? તો આ બધા પોઈન્ટ અગત્યના છે। હાલમાં જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો એમણે PSLV C-55 રોકેટની મદદથી છે એક સ્ટાર બેરી સેન્સ નામનું એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે। આ કઈ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? તો સ્ટાર બેરી સેન્સ ઇન શોર્ટ કઈ સંસ્થાએ બનાવેલો છે? આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોરે બનાવેલો છે। ધ્યાન રાખજો, IISC બેંગ્લોરે નથી બનાવેલો, IISC બેંગ્લોર પણ તમને ઓપ્શનમાં આપશે જે રીતે મેં તમને અહીંયા આપ્યું છે। આ IIA બેંગ્લોરે બનાવ્યું છે, IIA બેંગ્લોર એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ। ક્લિયર? તો એમના દ્વારા બનાવવામાં આવેલો છે। તો હાલમાં જ છે આ સ્ટાર સેન્સર નામનો એક સેન્સર સેટેલાઇટ છે જેનું નામ છે સ્ટાર બેરી સેન્સ। ક્લિયર? તો આ PSLV C-55 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું છે। PSLVનું પૂરું નામ પૂછી શકે? પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, આ PSLVનું પૂરું નામ છે। ક્લિયર? બાકી આ સેટેલાઇટ છે એ બનાવેલો કોણે? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સે। આ સેટેલાઇટ શું કરશે? ઇમેજ કેપ્ચર કરશે, ઇમેજ કેપ્ચર કરવાનું કામ કરશે। અને કોની ઇમેજ કેપ્ચર કરશે? તો કે નવા તારાઓની, નવા તારાઓની શોધ કરશે, તેમજ એનું ડિસ્ટન્સ છે, બરાબર, એ ગણતરી કરશે અને રિયલ ટાઈમ ડિસ્ટન્સ આપશે પૃથ્વીથી। એટલે પૃથ્વીથી આ તારાઓ હાલની સમયમાં કેટલા દૂર છે એ આખું ડિસ્ટન્સ છે એ રિયલ ટાઈમ હશે। ક્લિયર? તો બાકી આ સેટેલાઇટને લોન્ચ ક્યાંથી કર્યો? તો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કર્યું। અને PSLVનું કેટલામું લોન્ચિંગ હતું? તો કે 57મું। હમણાં જ ઇસરોએ બે સેટેલાઇટ સિંગાપોરના લોન્ચ કર્યા હતા, કયા હતા? ટેલિઓએસ અને લ્યુમેલાઇટ,
તો આ બે સેટેલાઇટ સિંગાપુરના પણ આપણે લોન્ચ કર્યા હતા, એ પણ એક અગત્યનો પોઈન્ટ છે. હાલમાં જ છે હાલમાં જ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય એમણે તેના સ્માર્ટ સિટી મિશન છે એની સમયમર્યાદા વધારીને ક્યાં સુધી લંબાવ્યું છે. સ્માર્ટ સિટી મિશન છે એકચ્યુઅલમાં આ પૂરું થઈ જવાનું હતું જૂન 2023માં મિશન પૂરું થઈ જવાનું હતું, પણ હવે આને એક્સટેન્ડ કરી દીધું છે જૂન 2024 સુધી. ક્યાં સુધી એક્સટેન્ડ કર્યું છે? જૂન 2024 સુધી. તો આપણો આન્સર થશે ઓપ્શન સી. તો હાલમાં જ છે આ સ્માર્ટ સિટી મિશન છે એને અત્યારે લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ સ્માર્ટ સિટી મિશન છે બરાબર એ કોણે લોન્ચ કર્યું છે એવું પણ પૂછી શકે છે. તો આ સ્માર્ટ સિટી મિશન છે એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અંતર્ગત ચાલે છે. તો સ્માર્ટ સિટી મિશન છે ઓકે આવાસ શહેરી બાબતોનું મંત્રાલયનું મિશન છે. એકચ્યુઅલમાં આ શરૂ ક્યારે થયું હતું? તો કે 2015માં 25 જૂન 2015માં શરૂ થયું હતું અને હવે આવનારા એક મહિનાની અંદર આ પૂરું થવાનું હતું. પહેલાં આની ડેડલાઇન છે બરાબર એ જૂન 2022 કરી, 22માંથી 23 કરી બરાબર, અને હવે 23માંથી કરી 24. તો ડેડલાઇન એક એક વર્ષ વધારતા રહ્યા છીએ આપણે ઓકે. તો હવે જૂન 2024 એ નવી ડેડલાઇન છે. અને બીજું એક ક્વેશ્ચન એવો પણ આવી શકે કે ભાઈ આ સ્માર્ટ સિટી છે એના નિર્માણ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે? તો એક સ્માર્ટ સિટી પાછળ એક વર્ષમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. કેટલા? 100 કરોડ. એક સ્માર્ટ સિટી પાછળ એક વર્ષની અંદર મેક્સિમમ 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે. તો આ બધા પોઈન્ટ યાદ રાખજો. હાલમાં જ કઈ સંસ્થાએ બિઝનેસ રેડી પ્રોજેક્ટ બહાર પાડ્યો છે? બિઝનેસ રેડી પ્રોજેક્ટ છે બરાબર આ હાલમાં જ બહાર પાડવામાં આવ્યો છે વિશ્વ બેંક દ્વારા. વર્લ્ડ બેંક આન્સર આવશે. તો આપણો આન્સર થશે ઓપ્શન સી. વર્લ્ડ બેંક જૂથ એટલે કે વર્લ્ડ બેંક ગ્રુપ દ્વારા આ બિઝનેસ રેડી રિપોર્ટ અથવા તો બિઝનેસ રેડી પ્રોજેક્ટ છે આ નામનો એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. શું કરશે? તો આ વિશ્વભરની અર્થવ્યવસ્થાઓમાં વેપાર અને રોકાણના વાતાવરણનું મૂલ્યાંકન કરશે. હવે જ્યાં મૂલ્યાંકનની વાત આવે ત્યાં રેન્કિંગ આવે બરાબર. તો આની જે સૌથી પહેલી રેન્કિંગ છે બિઝનેસ રેડી પ્રોજેક્ટની એ 2024માં આવશે. ક્લિયર? વર્લ્ડ બેંકે આ રિપોર્ટ 2024માં સૌથી પહેલી પબ્લિશ કરશે, એની રેન્કિંગ જાહેર કરશે. હવે વર્લ્ડ બેંક છે એક આવું જ એક રેન્કિંગ બિઝનેસ રિલેટેડ આપતું હતું, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. આ રેન્કિંગ હવે બંધ કરી દીધી છે, આ રિપોર્ટ આપવાના બંધ કરી દીધા છે. તો એની જગ્યાએ અત્યારે હવે નવું ચાલુ કર્યું છે, બિઝનેસ રેડી પ્રોજેક્ટ નામથી એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. તો આમાં રેન્કિંગ આપવામાં આવશે, 180 દેશોનો સમાવેશ થશે રેન્કિંગની અંદર, એમાં બધાનું રેન્કિંગ આપશે. વિશ્વ બેંકના અત્યારે ચીફ ઇકોનોમિસ્ટ કોણ છે? ઇન્દરમિત ગિલ અત્યારે ચીફ ઇકોનોમિસ્ટ છે. અને વિશ્વ બેંકની સ્થાપના પૂછી શકે ક્યારે થઈ? જુલાઈ 1944માં. હાલમાં જ કઈ સંસ્થાએ ઇઝરાયલની એક ડિરેક્ટોરેટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે એની સાથે ઔદ્યોગિક સંશોધન અને વિકાસ પર એક હસ્તાક્ષર કર્યા છે? તો ઇઝરાયલની એક કંપની સાથે હસ્તાક્ષર કર્યા છે અને આ હસ્તાક્ષર છે એ CSIR કર્યા છે ઇઝરાયલ સાથે. તો આપણો આન્સર થશે CSIR. ક્લિયર? તો ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ છે CSIR અને ઇઝરાયલ વચ્ચે કરાર થયા છે. તો CSIR છે ઓકે, ત્યાંથી પણ ક્વેશ્ચન આવી શકે તમને. CSIR છે એની સ્થાપના ક્યારે થઈ એ યાદ રાખીશું. તો CSIRની સ્થાપના 26 સપ્ટેમ્બર 1942માં થઈ હતી. અત્યારે ડાયરેક્ટર જનરલ કોણ છે? નલ્લા થાંબી કલાઈસેલ્વી. આ CSIRના સૌથી પહેલા મહિલા ડાયરેક્ટર છે બરાબર. સૌ પ્રથમ મહિલા છે બરાબર. તો આ ખાસ યાદ રાખીશું. બાકી CSIRના અધ્યક્ષ પૂછી શકે, CSIRના અધ્યક્ષ જેમ કેમ નીતિ આયોગના વડાપ્રધાન હોય એમ CSIRના અધ્યક્ષ છે એ પણ કોણ હોય? વડાપ્રધાન. તો અહીંયા ધ્યાન રાખજો, નીતિ આયોગનો અધ્યક્ષ જે રીતે વડાપ્રધાન હોય એમ CSIRના પણ વડાપ્રધાન હોય. હવે થોડીક વાત કરીએ, આ ભારત અને ઇઝરાયલે ટેકનિકલ બાબતો માટે કરાર કર્યા છે. સંશોધન ક્ષેત્રમાં વિકાસમાં સહકાર મળે, તો આ બાબતમાં ટેકનિકલ બાબતો અંગે ભારત ઇઝરાયલે કરાર કર્યા છે. ભારતની CSIR અને ઇઝરાયલની ડિરેક્ટોરેટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓકે નવી દિલ્હીમાં ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલય વચ્ચે આ કરાર થયા છે. તો સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કાર્તી આ ઇઝરાયલની કંપની છે જેની સાથે આપણે આ કરાર કર્યા છે. ભારત ઇઝરાયલના રાજનૈતિક સંબંધોને 30 વર્ષ પૂરા થઈ ગયા છે, એ પણ એક અગત્યનો પોઈન્ટ છે. હાલમાં જ
लिप्टेस्टेरिया चालुक्य अने लिप्टेस्टेरिया गोमंताकी आ बे नवी प्रजाति मळी छे। सेनी प्रजाति छे? आ झींगानी प्रजाति छे। तो ऑप्शन सी आपणो आंसर थशे। हाल में जा झींगानी बे नवी प्रजाति मळी आवी छे अने आ झींगानी बे नवी प्रजातिना नाम आपेला छे तमने। एक तो छे लिप्टेस्टेरिया चालुक्य अने लिप्टेस्टेरिया गोमंताकी। बे नवी प्रजाति छे, बन्ने झींगानी प्रजाति छे। एक कर्नाटकना बादामीमांथी मळी छे, जे चालुक्यनी राजधानी हती एना नाम उपरथी जाने पाछळ चालुक्य लगाड़ी दीधुं छे, क्लियर। अने बीजी गोवामांथी मळी छे तो एना नाम उपरथी अहीं गोमंताकी नाम राख्युं छे। तो आ बधा अगत्यना पॉइंट छे। हालमां ज रीजनल इकोनॉमिक आउटलुक एशिया पेसिफिक आ मे 2023 માં એક આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે। આ રિપોર્ટ કોણે બહાર પાડ્યો છે? આ રિપોર્ટ બહાર પાડ્યો છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ IMF-એ આ રિપોર્ટ બહાર પાડ્યો છે। તો હાલમાં જ છે આ રિજનલ ઇકોનોમિક આઉટલુક એશિયા પેસિફિક રિપોર્ટ છે, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે બહાર પાડ્યો। એક તો કઈ સંસ્થાએ બહાર પાડ્યો એ પૂછે। રિપોર્ટમાં શું કીધું છે? 2022 જે વૃદ્ધિ છે એ 3.8% નોંધાઈ હતી। આ વધીને 2024 કેટલી થશે? 2024 થશે 4.6%। એટલે ઘણી વધારો મળશે, 1% વધારો ગ્લોબલી આવે એ ઘણો સારો કહેવાય। અને એશિયા પેસિફિક ક્ષેત્રની વાત છે તો એમાં 3.8 હતી, વધીને 4.6 થશે। 4.6 સૌથી વધારે ફાળો બે દેશોનો હશે, એક તો ભારત અને ચીન, બરાબર। તો સૌથી વધારે ફાળો ભારત અને ચીનમાંથી કયો દેશ આપે છે પાછો? તો ભારત અને ચીનમાંથી સૌથી વધારે ફાળો છે ચીનનો હશે, બીજા ક્રમે ભારતનો, ત્રીજા ક્રમે અમેરિકાનો, ક્લિયર। તો એશિયા પેસિફિક ક્ષેત્રની અંદર ડેવલપમેન્ટમાં સૌથી વધારે ફાળો ચીનનો, ત્યારબાદ ભારત, પછી અમેરિકાનો। એશિયા પેસિફિક ક્ષેત્રનું માત્ર યોગદાન છે એ વૈશ્વિક વૃદ્ધિની અંદર છે, ગણીએ તો 70% યોગદાન માત્ર એશિયા પેસિફિક ક્ષેત્રનું થશે। હાલમાં જ છે જાહેર થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2023, આમાં ભારત કેટલામાં ક્રમ ઉપર છે? વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જાહેર થઈ ગયો છે, ભારત 161 ક્રમ ઉપર છે। હવે આ રેન્કિંગ છે થોડીક શોક કરે એવી છે, કેમ કે આપણા પાડોશી દેશો જોઈ લો ત્યાં સ્ટેબિલાઇઝેશન એટલું બધું નથી, છતાં પણ એની રેન્ક ભારતથી ઉપર છે। જેમ કે પાકિસ્તાન અહીં તમે જોવો તો 150 સ્થાને છે, અફઘાનિસ્તાન છે એની હાલત જો, તાલિબાનનું રાજ છે તો એ 152 સ્થાન ઉપર છે। એક દેશ છે જે આપણાથી થોડોક નીચે છે, એ છે બાંગ્લાદેશ, 163 સ્થાન ઉપર છે। બાકી શ્રીલંકા 135 છે, ભૂટાન 90 છે, ક્લિયર, અને આપણે છીએ 161 ક્રમ ઉપર। તો આ રેન્કિંગ છે કોણ બહાર પાડે છે? આ રેન્કિંગ બહાર પાડે છે રિપોર્ટ વિધાઉટ બોર્ડર, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર છે એમના દ્વારા રેન્કિંગ બહાર પાડવામાં આવે છે। નોર્વે પ્રથમ ક્રમ ઉપર છે, બીજા ક્રમે આયર્લેન્ડ છે, ત્રીજા ક્રમે ડેનમાર્ક છે। ભારતનો સ્કોર યાદ રાખજો, 36.62 સ્કોર સાથે 180 દેશોમાં ભારતનું સ્થાન છે 161મું છે। સૌથી છેલ્લે હોય તો એ વિયેતનામ છે, ત્યારબાદ એનાથી થોડાક ઉપર જાવ તો ચીન આવે, અને એનાથી ઉપર જાવ તો ઉત્તર કોરિયા આવે, નોર્થ કોરિયા, ક્લિયર। તો આ બોટમ થ્રી કન્ટ્રી છે, ચીન, વિયેતનામ, ચીન અને ઉત્તર કોરિયા। અને આ રિપોર્ટ છે એ 2002 શરૂ થયો। પ્રશ્ન આવા પણ વાક્ય સ્વરૂપે આપે છે કે ક્યારથી શરૂ થયો? તો 2002 આ રિપોર્ટ બહાર પાડવાની શરૂઆત થઈ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની, ક્લિયર। અને 2002 દર વર્ષે બહાર પાડવામાં આવે છે, દર વર્ષે બહાર પાડવામાં આવે છે। હાલમાં જ નીચેનામાંથી કયા રાજ્યની સરકારે ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમના સ્પોન્સરશિપ કરાર છે એને આગામી 10 માટે લંબાવ્યા છે? કયા રાજ્યએ લંબાવ્યા છે? આ ઓડિશાએ લંબાવ્યા છે, તો આન્સર આવશે ઓડિશા। તો ઓડિશા રાજ્યની સરકારે છે 10 માટે આ રાષ્ટ્રીય હોકી ટીમોનો જે સ્પોન્સરશિપ છે એને 10 માટે એક્સટેન્ડ કરી છે 2023-33 સુધી। અગાઉ 2018 લઈને 2023 સુધી સાઇન કરેલી હતી સ્પોન્સરશિપ, હવે એક્સપાયર થશે, 10 માટે એક્સટેન્ડ કરી દીધી। મજા આવી તો એક્સટેન્ડ કરી નાખી, બરાબર। બાકી FIH વર્લ્ડ હોકી વર્લ્ડ કપ છે એનું 2023 જે ટાઇટલ હતું એ કોણે જીત્યું? જર્મનીએ જીત્યું, અને હવે પછી આનું આયોજન નેધરલેન્ડ અને બેલ્જિયમમાં થશે। આનું આયોજન ક્યાં થયું હતું? ભારતમાં જ થયું હતું, ઓડિશામાં, ક્લિયર। હાલમાં જ નીચેનામાંથી કોણે વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ 2023 જીતી છે? આ લુકા બ્રેસલે જીતી છે, તો આન્સર આવશે લુકા બ્રેસલ। હાલમાં જ છે આ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપનું આયોજન ઇંગ્લેન્ડમાં થયું હતું, અને લુકા બ્રેસલ આનું ટાઇટલ જીત્યું, બેલ્જિયમના ખેલાડી છે। માર્ક સેલ્બીને એમણે ફાઇનલમાં હરાવેલું, 4 તે વર્લ્ડ સ્નૂકર રહી ચૂક્યા છે। તો આ બધા પોઈન્ટ અગત્યના છે વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપમાંથી।
विश्वास से विवाद से विश्वास वन एमएसएमई माटे राहत योजना आ हाल में समाचारों में क्या मंत्रालय द्वारा शुरू करवामां आवी छे। योजना नी अंदर एमएसएमई जो मोटा भागना एमएसएमई मंत्रालय लखीने आवी जाए पण ध्यान राखजो नाणा मंत्रालय नी योजना छे, ऑप्शन डी आपणो आंसर आवशे। तो हाल में ज आ एमएसएमई माटेनी एक राहत योजना छे विवाद से विश्वास वन समाचारों में नाणा मंत्रालय द्वारा शुरू करवामां आवी छे। शा माटे समाचारों में छे तो पहला तो आ योजना छे शू कही दो, जेम पोर्टल पर एमएसएमई हो बराबर ए प्रोडक्ट पोता वेचता हो अथवा तो कॉन्ट्राक्ट पण गवर्मेंट कॉन्ट्राक्ट पण लेता हो तो गवर्मेंट कॉन्ट्राक्ट लेता हो तो निर्धारित समय मर्यादा नी अंदर जो गवर्मेंट कॉन्ट्राक्ट है पूरा ना थाय तो गवर्मेंट एना पर पेनल्टी लगाड़े। आ पेनल्टी है अत्यारे सरकार माफ करवा जा रही है ए माटेनुं कारण थी अत्यारे चर्चा में रहेली थी। तो डिलिवरी नो समयगाड़ो अथवा तो पूर्तता नो समयगाड़ो है बराबर ए फेब्रुआरी 2019 फेब्रुआरी 2020 थी लई 31 मार्च 2022 वच्चे नो जे समयगाड़ो है बराबर तो ए समयगाड़ा दरमियान नी पेनल्टी माफ करवामां आवशे। क्लियर? हाल में छे मे 2023 ना रोज महाराणा प्रताप नी जन्म जयंती थी आनी उजवणी करवामां आवेली। एमनो जन्म कया स्थळे थयेलो छे क्वेश्चन एवो छे तो महाराणा प्रतापनी वात थाय छे मेवाड़ना राणा आपणे कहेता होईए छे तो मेवाड़ना महाराणा प्रताप बराबर एमनी आ वखते 483મી जन्म जयंती छे 2023 ना रोज 9 मे 1540 में एमनो जन्म मेवाड़ा खाते थयेलो हतो। प्रतापसिंह पहला तरीके पण एमने ओळखवामां आवे छे। तेओ उदयसिंह बीजाना अने जयवंताबाई બંનેના પુત્ર હતા એટલે કે એમના પિતાનું નામ છે ઉદયસિંહ બીજા અને એમની માતાનું નામ જેવનતાબાઈ હતું। ક્લિયર? એમના સમયમાં મુગલ બાદશાહ અકબરે મેવાડ જીતવા માટે ઘણા પ્રયત્ન કરેલા હતા અને એક યુદ્ધ પણ થયેલું 1576માં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થયેલું હતું। આ ઇતિહાસમાં પૂછાય પ્રશ્ન કે હલ્દીઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે 1576માં। અકબરની સેનાનું નેતૃત્વ સંભાળનાર રાજા માનસી છે એને પરાજય આપ્યો હતો અને બાકી મહારાણા પ્રતાપ છે એમનો પ્રિય ઘોડો ચેતક એનું આ યુદ્ધની અંદર અવસાન થઈ ગયું હતું। તો આ ધ્યાન રાખજો, આટલા પોઈન્ટ અગત્યના છે। મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું? ડાયરેક્ટલી ક્વેશ્ચન એવો આવે તો યાદ રાખવાનું, ચેતક। ગોપાલકૃષ્ણ ગોખલેની પણ જન્મજયંતિ 9મી મે હતી, આજે જ છે। ક્લિયર? તો કઈ સંસ્થાની ગોપાલકૃષ્ણ ગોખલેએ સ્થાપના કરી છે નીચેનામાંથી? તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી એ શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી હતી, ડેક્કન એજ્યુકેશન સોસાયટી છે એ ગોપાલકૃષ્ણ ગોખલેએ સ્થાપેલી છે। તો આન્સર આવશે ગોપાલકૃષ્ણ ગોખલેએ ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરેલી છે। 1889ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા હતા। ક્લિયર? એમનો જન્મ છે બરાબર 9મી મે 1866ના રોજ મુંબઈ પ્રાંતમાં એમનો જન્મ થયેલો હતો। બ્રાહ્મણ પરિવારમાં મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં એમનો જન્મ થયેલો। આલ્ફિન્સ્ટન વિદ્યાલયમાંથી એમણે સ્નાતકની પદવી મેળવેલી 1884માં। વરિષ્ઠ નેતા બનેલા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીની પણ એમણે સ્થાપના કરેલી હતી। તો આમાંથી એમની સ્થાપના પૂછી શકે કે કઈ સંસ્થાની સ્થાપના એમણે કરેલી? બાકી આપણો કરંટ અફેરનો કોર્સ છે, જેમને ઈચ્છા છે કરંટ અફેરનો કોર્સ લઈ શકે છે। ઈ મેગેઝિન તમે બાય કરી શકો છો, પરચેસ કરી શકો છો બરાબર, અને કોર્સ અંતર્ગત બધી જ ઈ મેગેઝિન છે તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે। અથવા તો અલગથી તમારે ઈ મેગેઝિન બાય કરવી હોય તો છેલ્લા 6 મહિનાની ઈ મેગેઝિન છે બરાબર, એની પ્રાઇસ 299 છે, પણ તમે જો *50 કોડનો યુઝ કરશો પેમેન્ટ કરતી વખતે તો તમને 50% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે, એટલે 149માં તમને લાસ્ટ 6 મંથની PDF પડશે, પણ એમાં એક્સ્ટ્રા વસ્તુ નહીં મળે। હવે કોર્સમાં ને અલગથી PDFમાં ફાયદો શું હું તમને કહું, કોર્સ લ્યો ને તમે 365માં તમને 365 દિવસની વેલિડિટી મળે, એટલે કે 1 વર્ષ માટે તમને આખો કોર્સ મળે, આની વેલિડિટી 1 વર્ષની હોય। 1 વર્ષ સુધી જેટલી પણ આપણી PDF આવે, ઈ મેગેઝિન આવે એ એક્સેસ કરી શકાય, ટેસ્ટ એક્સેસ કરી શકાય, એક્સ્ટ્રા અમુક વિડીયો મૂકું છું એ એક્સેસ કરી શકાય, આ બધું તમને 1 વર્ષ માટે મળે। એટલું તો મળે, જૂનુંય મળે, હર વાર જૂનું 2 વર્ષની PDF મળે, 1 વર્ષની જૂની ટેસ્ટ મળે બરાબર। 1 વર્ષથી જૂની કોઈ ટેસ્ટ આપશે એવું મને નહીં લાગતું, એટલા માટે હું 1 વર્ષ અહીં લખું છું, બાકી બધું કન્ટેન્ટ અવેલેબલ જ છે કરંટ અફેરના કોર્સમાં। ક્લિયર?
અને બાકી વિડિયો લેક્ચર પણ જૂનાઈ તમારે જોવાની ઈચ્છા થાય તો એ પણ જોઈ શકાય. ક્લિયર? તો આ બધું તમને કોર્સની અંદર મળે. અને તમે માની લો કે ખાલી પીડીએફ ઓર્ડર કરો તો 149માં *50 કોડ યુઝ કર્યા બાદ, બરાબર, *50 કોડનો યુઝ કરી બરાબર અમે તમે ડાયરેક્ટલી 149માં છેલ્લા 6 મહિનાની પીડીએફ મંગાવી શકો છો. આ પીડીએફ તમને કઈ રીતે મળશે? તમને પેમેન્ટ કરતી વખતે ઈમેલ આઈડી પૂછશે અથવા તો વોટ્સએપ નંબર, બે વસ્તુ નાખવાનું પૂછશે. તો શક્ય હશે ત્યાં સુધી વોટ્સએપમાં મોકલી આપશું, બાકી જો વોટ્સએપમાં શેર નહીં થાય કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે તો ઈમેલમાં મોકલી આપશું. ક્લિયર? તો પેમેન્ટ કરશો એટલે એકાદ કલાક રાહ જોવાની, બરાબર. ના આવે તો આ વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે એમાં તમે મેસેજ કરી, પણ કોઈને એવો પ્રશ્ન નહીં થતો, બરાબર. તો આ રીતે તમે ઓર્ડર કરી શકો છો. ક્યાંથી ઓર્ડર કરવાની? હોમ પેજ ખોલશો એટલે ઈ બુકનો ઓપ્શન દેખાશે, ત્યાંથી મંથલી ઈ બુકમાં જવાનું. મંથલી ઈ બુકમાંથી તમને લાસ્ટ 6 મંથ પીડીએફની અંદર જવાનું. ક્લિયર? તો એવી રીતે તમે ઓર્ડર કરી શકશો. તો બસ અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરીએ. મળીએ આવતીકાલે 10મી મેના વિડીયોમાં.